નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા તાસમાં આપણે માનવ ભૂગોળના અભ્યાસ ક્ષેત્રો વિશે અભ્યાસ કર્યો હતો. માનવ ઉત્પત્તિ અને પ્રજાતિઓ માનવ વસ્તી વૃદ્ધિ વસ્તી ગીતતા અને વસ્તી ગણતરી માનવીની પ્રાથમિક જરૂરિયાતો પ્રાકૃતિક પર્યાવરણ સાથે સમાયોજન માનવ વસાહતો માનવીની આર્થિક પ્રવૃત્તિઓ સામાજિક અને સાંસ્કૃતિક સંગઠનો સાહિત્ય કલા ધર્મ સંગીત શાસન વ્યવસ્થાઓ અને પ્રશાસન સંસાધન મૂલ્યાંકન અને સંરક્ષણ આ માનવ ભૂગોળના અભ્યાસ ક્ષેત્રો વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ અને એના પછી માનવ ભૂગોળ અભ્યાસના અભિગમોની પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. એમાં ઐતિહાસિક અભિગમ, ક્ષેત્રીય વિશ્લેષણ અભિગમ, પારિસ્થિતિકીય વિશ્લેષણ અભિગમ એની આપણે ગયા તાસમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. નિશ્ચયવાદ નિયતિવાદ અભિગમ એની પણ આપણે ગયા તાસમાં ચર્ચા કરી છે. હવે આપણે આજે સંભવવાદ ની ચર્ચા કરવાના છીએ. નિશ્ચયવાદ ને નિયતિવાદ ની ચર્ચા પણ આપણે ગયા તાસમાં કરી ચૂક્યા છીએ. હવે સંભવવાદ પોસિબિલિઝમ પ્રકૃતિની સરખામણીમાં માનવને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. એટલે કે આજે પ્રકૃતિ ની સરખામણી જે છે એમાં માનવને વિશેષ મહત્વ આપવામાં આવે છે. માનવીને સક્રિય સ્વરૂપે જોવામાં આવે તે વિચારધારાને સંભવવાદી વિચારધારા કહેવામાં આવે છે. સંભવવાદ શબ્દનો સર્વપ્રથમ ઉપયોગ લ્યુસિયન ફાવરે કર્યો હતો. તેના મતાનુસાર માનવ સંભાવનાઓનો સ્વામી છે. એટલે કે માનવી પાસે અનેક પ્રકારની સંભાવનાઓ પડેલી છે. પ્રકૃતિના તત્વોના ઉપયોગ બાબતનો નિર્ણય માનવી જ કરે છે. એટલે કે જે પ્રકૃતિ છે, આ બધા જે તત્વો છે એનો ઉપયોગ આખરે કોણ કરે? તો કે માનવી. આપણે જંગલો છે, પર્વતો છે, રસ્તાઓ, જમીન, જે કોઈ વસ્તુ છે, કુદરતી રીતે જે કોઈ વસ્તુઓ મળી આવે છે એનો ઉપયોગ કોણ કરે છે? તો કે માનવી. બરાબર. ભૂગોળવેત્તા વિડાલ ડીલા બ્લાસે આ વિચારધારાનો ઉપસ્થિત વ્યવસ્થિત પ્રચાર કર્યો હતો અને એનો પ્રચાર આજે ભૂગોળવેત્તા એટલે ભૂગોળવિદ વિડાલ ડી લા બ્લાસે એનો કર્યો હતો. સંભવવાદી વિચારધારાની ઘણા વિદ્વાનોએ આલોચના કરી હતી. આલોચના કરવી એટલે ટીકા કરવી. નિશ્ચયવાદી વિચારધારા અને સંભવવાદી વિચારધારાનો સમન્વય કરતી નવનિયતિવાદી નામની વિચારધારા ગ્રિફિથ ટેલરે રજૂ કરી હતી. નિશ્ચયવાદ અને સંભવવાદ આ વિચારધારાનો સમન્વય કરતી, સમન્વય એટલે એક સરખા એમ, બંનેમાં કોઈ ફેર નથી. અને નવનિયતિવાદી નામની જે વિચારધારા નવી એને બહાર પાડી એ ગ્રિફિથ ટેલરે રજૂ કરી હતી. તેણે સમજાવ્યું કે પ્રાકૃતિક નિયમોનું પાલન કરીને પ્રકૃતિનો ઉપયોગ માનવીએ કરવાનો છે. પ્રકૃતિના નિયમોનું પાલન કરવું. જો આપણે પ્રકૃતિના નિયમોનું પાલન ન કરીએ તો ઘણી બધી મુશ્કેલીઓ સર્જાઈ જાય. દાખલા તરીકે વૃક્ષો કાપીએ તો વરસાદ આવવાની સંભાવના ઘટી જાય, ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ વધી જાય અને ગરમી અતિશય પડે. તો આ એક બરાબર છે, એક વાત છે.
એવી રીતે જમીનનો ઉપયોગ પણ એવી રીતે આપણે પ્રકૃતિના નિયમોને ધ્યાનમાં રાખીને કરવો જોઈએ, પાણીનો પણ એ પ્રમાણે કરવો જોઈએ। માનવીને સાંસ્કૃતિક પર્યાવરણને મર્યાદિત કરીને પ્રાકૃતિક તત્વોનો ઉપયોગ કરવો અનિવાર્ય છે। પ્રાકૃતિક પર્યાવરણને નુકસાન થશે તો માનવ સમાજ સામે માનવ સર્જિત સમસ્યાઓ ઊભી થશે અને માનવ વિકાસ રૂંધાશે। એટલે કે જે માનવીએ પ્રાકૃતિક પર્યાવરણનો મર્યાદિત ઉપયોગ કરવાનો છે, જો ઉપયોગ વધુ પડતો થઈ જાય તો પ્રકૃતિને નુકસાન થશે। દાખલા તરીકે આ જે વધારે પડતા ઝાડ કાપવામાં આવે અને એના કારણે ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ વધી જાય તો ગરમી પડે, વધારે પડતી ગરમી પડે એટલે હિમાલયની હિમશીલાઓ પીગળે અને દરિયામાં એનું પાણી આવે તો દરિયો ઊંચો આવે તો આજુબાજુના જે વિસ્તાર હોય એ પાણીમાં દટાઈ જાય, ગામ છે શહેરો છે, તો આ મોટું નુકસાન થઈ શકે। અને આવી બધી સમસ્યાઓનો માનવે સામનો કરવો પડશે। માનવ વિકાસ રૂંધા છે એટલે માનવનો વિકાસ અટકશે। આ છે સંભવવાદ વિચારધારા। હવે આગળ છે વર્તનલક્ષી અભિગમ। વર્તનલક્ષી અભિગમ શું સમજાવે છે? કોઈ પણ ક્ષેત્રમાં ઉત્પન્ન થતું સાંસ્કૃતિક પર્યાવરણ તે ક્ષેત્રના માનવીના વ્યક્તિગત ગુણો, માન્યતાઓ, મૂલ્યો, વ્યવહારો, રીતિ રિવાજો વગેરેનું પરિણામ છે। એટલે કે કોઈ પણ ક્ષેત્રમાં ઉત્પન્ન થતું સાંસ્કૃતિક પર્યાવરણ તે ક્ષેત્રના માનવીના વ્યક્તિગત ગુણો, એની માન્યતાઓ, વ્યક્તિઓની માન્યતાઓ જુદી જુદી હોય, મૂલ્યો, વ્યવહારિક મૂલ્યો, આપણે એનું મૂલ્ય શિક્ષણ નો અભ્યાસ કરીએ છીએ, પછી વ્યવહારો, એકબીજા સાથેના વ્યવહારો કેવા હોવા જોઈએ, રીત રિવાજો। અત્યારે આપણે જોઈએ છીએ કે જૂના સમયમાં જે રીત રિવાજો હતા અને અત્યારે વર્તમાન સમયમાં જે રીત રિવાજો છે એમાં ઘણો બધો તફાવત છે। જૂના રીત રિવાજો આપણે જોઈએ તો ઘણી સમય એ સમયમાં જે રિવાજો હતા એને ઘણી બધી માન્યતાઓ આપેલી હતી, એ રિવાજો અત્યારે ઘણા બધા નાબૂદ થઈ જાય છે। છોકરીને દૂધ પીતી રિવાજ કરવી કે બરાબર કેસરિયા કરવા, જૌહર, યુદ્ધમાં કોઈ હારી જાય તો, આવા બધા જૂના સમયમાં રીત રિવાજો હતા અને અત્યારે પણ વર્તમાનમાં જે વિજ્ઞાન ટેકનોલોજીનો વિકાસ થયો એના કારણે માનવી સમજતો થયો, એટલે જે જૂના રીત રિવાજો છોડી અને નવા રીત રિવાજો અપનાવતો થયો। કોઈ પણ પ્રદેશની ભૌગોલિક પરિસ્થિતિ ત્યાંના લોકોના વર્તન પર અસર કરે છે। એટલે કે જે કોઈ પ્રદેશમાં માણસ રહેતો હોય એની ભૌગોલિક પરિસ્થિતિ, એ કેવા વિસ્તારમાં કેવી જગ્યાએ રહે છે એના ઉપર ત્યાંના લોકોના વર્તન ઉપર અસર કરે છે। જંગલમાં રહેતો હોય, પહાડ વિસ્તારમાં રહેતો હોય, શહેરમાં માણસ રહેતો હોય, તો જેવી જગ્યાએ નદી કિનારે રહેતો હોય, જે જગ્યાએ રહેતો હોય એ ત્યાંના ભૌગોલિક પરિસ્થિતિ અને લોકોના વર્તન ઉપર અસર કરે છે। જેવું માણસ જેવી જગ્યાએ માણસ રહેતો હોય એવી જગ્યાએ એ માણસ એવું વર્તન કરે। માનવ સમુદાયના વર્તન અને જીવનશૈલીથી સાંસ્કૃતિક પર્યાવરણ ઉદ્ભવે છે અને આના કારણે સાંસ્કૃતિક પર્યાવરણ ઉદ્ભવે છે। એના પછી પાંચમો વિભાગ છે માનવ કલ્યાણલક્ષી અભિગમ। તો આ અભિગમ ગરીબી, ભૂખમરો, દુષ્કાળ, યુદ્ધો, રંગભેદ, જાતિભેદ, વર્ગ વિગ્રહો, આતંકવાદ, માનવ સર્જિત હોનારતો વગેરેને પ્રાકૃતિક પર્યાવરણના સંદર્ભમાં પ્રાદેશિક અભ્યાસ કરે છે। એટલે કે માનવ કલ્યાણલક્ષી અભિગમ, આ અભિગમમાં ગરીબી, માણસ અત્યારે શહેરમાં રહેતો હોય, ગામડામાં રહેતો હોય તો એની પાસે કામ ધંધો નથી હોતો, એટલે એ ગરીબી રેખા નીચે જીવતો હોય છે, એની પાસે ન સંસાધનો હોય, જમીન ન હોય, નોકરી ન હોય, તો એના કારણે પણ એ ગરીબી ઉત્પન્ન થતી હોય છે। શહેરની અંદર વસ્તી વધારો થાય તો પણ ગરીબી ઉત્પન્ન થાય, એને કારણે ભૂખમરો, ભૂખમરો માણસ, ઘણા માણસોને ખાવા પીવાનું ન મળે એટલે કે રોજગારીનો પ્રશ્ન ઊભો થતો હોય, રોજગારી ન હોય તો એને આવક ન થાય એટલે ઘણા બધા પ્રશ્નો ઊભા થતો હોય, વધારે વસ્તી વધારો હોય તો પણ કામ ન મળે, પછી દુષ્કાળ,
વરસાદ ના આવે તો લીલો જે દુષ્કાળ પડે, સૂકો દુષ્કાળ એટલે કે કઈ પાકે નહીં, અને અતિશય વધારે વરસાદ પડે તો લીલો દુષ્કાળ પડે, ત્યારે પણ પાક વાવેલો હોય બગડી જતો હોય, એના કારણે પણ નુકસાન થતું હોય, યુદ્ધો થતા હોય, એક દેશનો એક બીજા દેશ વચ્ચે પરમાણુ યુદ્ધો થતા હોય, તો આના કારણે ઘણું બધું નુકસાન ભોગવવું પડે. રંગભેદ બરાબર, જાતિભેદ, જાતિઓમાં ઘણી બધી જાતિઓમાં ભેદ પડતા હોય છે, વર્ગ વિગ્રહો વિગ્રહો થતા હોય છે, વિગ્રહો એક સમુદાયથી બીજે સમુદાય સાથે. આતંકવાદ પણ એક મોટી સમસ્યા છે, એના કારણે ઘણા બધા નિર્દોષ લોકોને જાન જતી હોય છે. અને માનવ સર્જિત હોજા હોનાર હતો, માનવ સર્જિત હોનાર હતો એટલે જે યુદ્ધો છે એ બધી પરમાણુ યુદ્ધો છે, યુદ્ધો આ બધા વર્ગ વિગ્રહો આતંકવાદ આ બધા માનવ સર્જિત જે કહેવાય તકલીફો વગેરેને પ્રાકૃતિક પર્યાવરણના સંદર્ભમાં પ્રાદેશિક અભ્યાસ કરે છે. આ અભિગમ એવા પ્રકારની સામાજિક આર્થિક વ્યવસ્થા ઉપર ભાર મૂકે છે કે જેના દ્વારા વિશ્વના તમામ નાગરિકોને વિશ્વના બધા જ સંસાધનો પર સમાન અધિકાર અને નિયંત્રણ પ્રાપ્ત થાય. એટલે કે વિશ્વના તમામ નાગરિકો જે છે પ્રકૃતિની દરેક વસ્તુઓ છે એના ઉપર બધાનો સમાન અધિકાર હોય છે, નદીઓ છે, પર્વતો, જંગલો, ખનિજો છે, બરાબર. સામાજિક ન્યાય સોશિયલ જસ્ટિસ નો હેતુ પાર પાડી શકાય. માનવીને તેની પ્રાથમિક જરૂરિયાતો સરળતાથી મળી રહે અને માનવ કલ્યાણ સાધી શકાય. માનવીને જે માનવ કલ્યાણલક્ષી અભિગમમાં એવું નક્કી કરવામાં આવેલું કે માનવીને પ્રાથમિક જરૂરિયાતો સરળતાથી મળી રહે. હવે માનવીની પ્રાથમિક જરૂરિયાતો તો કે રોટી, કપડાં, મકાન, એને પૂરતું ભોજન મળવું જોઈએ, એને રહેઠાણ, રોજગારી, બરાબર. માનવ ભૂગોળના અભિગમો વિશે રીટર, રેડઝેલ, હન્ટિંગ્ટન, બ્લાસ, બ્રોન્સ, ડિમાર્જિયા, ફ્રેન્ચ, ટ્રેવાર્થા, ડિકન્સ, વ્હાઇટ વગેરે વિદ્વાનોએ પોતાના વિચારો રજૂ કર્યા છે. આ જે વિદ્વાનો છે એમને માનવ ભૂગોળના અભિગમો વિશે આવા વિચાર કરેલા છે, અભિગમો રજૂ કરેલા છે. તો આ બધા જે ભૂગોળવિદો છે એમના આપણે યાદ રાખી લેવા પડે. રીટર, રેડઝેલ, હન્ટિંગ્ટન, બ્લાસ, બ્રોન્સ, ડિમાર્જિયા, ફ્રેન્ચ, ટ્રેવાર્થા, ડિકન્સ અને વ્હાઇટ. હવે આગળ છે માનવ ભૂગોળના અભિગમોની તુલના. તુલના એટલે સરખામણી. માનવ ભૂગોળ અભ્યાસના અભિગમો માનવ અને પ્રાકૃતિક પર્યાવરણ વચ્ચેના સંબંધોનું વિશ્લેષણ કરે છે. માનવ અને પ્રાકૃતિક પર્યાવરણ વચ્ચેના સંબંધો કેવા છે? નિશ્ચયવાદી વિચારધારા મુજબ મનુષ્યની બધી જ પ્રવૃત્તિઓ પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે. આ જે નિશ્ચયવાદી વિચારધારા છે એ એવું કહેવા માંગે છે કે મનુષ્યની બધી જ પ્રવૃત્તિઓ, જે કઈ પણ પ્રવૃત્તિ મનુષ્ય કરે છે, કામ કરે છે, એ બધી જ પ્રવૃત્તિઓ પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે. કોઈ પણ રાષ્ટ્રનો ઇતિહાસ, સંસ્કૃતિ, લોકોની જીવનશૈલી અને વિકાસની દિશાને પ્રાકૃતિક પર્યાવરણ અસર કરે છે. જ્યારે સંભાવવાદી વિચારધારા પ્રાકૃતિક પર્યાવરણને બદલે માનવીને વધુ મહત્વ આપે છે. જો આવે આ બંને જે અભિગમો છે પ્રાકૃતિક પર્યાવરણ વચ્ચેનું જે વિશ્લેષણ, એમાં નિશ્ચયવાદી વિચારધારા અને જે સંભાવવાદી વિચારધારા છે બંનેની તુલના પરીક્ષામાં પૂછાઈ શકે, તો નિશ્ચયવાદી વિચારધારા પ્રકૃતિને મહત્વ આપે છે, જ્યારે સંભાવવાદી વિચારધારા છે પર્યાવરણને, પ્રાકૃતિક પર્યાવરણને મહત્વ આપે છે, જ્યારે સંભાવ્યતા મહત્વ જે છે સંભાવવાદી વિચારધારા એ માનવીને મહત્વ આપે છે. માનવી પોતે જ સંભાવનાઓનો સ્વામી છે. માનવીની સર્જન શક્તિના કારણે મનુષ્યની કેન્દ્રીય અને ક્રિયાશીલ ભૂમિકાને પ્રાધાન્ય પ્રાપ્ત થાય છે. ઐતિહાસિક અભિગમ એ બાબતને સ્પષ્ટ કરે છે કે ભૌતિક પર્યાવરણની સમતુલા જળવાશે તો જ માનવ કલ્યાણ અને પ્રગતિ થઈ શકશે. એટલે કે આજે ઐતિહાસિક અભિગમ એ બાબતને સ્પષ્ટ કરે છે કે ભૌતિક પર્યાવરણની સમતુલા જળવાવી જોઈએ. જો આ પૃથ્વી ઉપર એવી સમતુલા ન જળવાઈ શકે પ્રાકૃતિક બાબતો બરાબર,
જંગલો કાપવા કે જમીન કે જે પર્વતો જંગલો કે જે કઈ વસ્તુઓ છે ખનન કે એ માનવી જે એનો ઉપયોગ કરે છે અને જો સમતુલા ન જળવાય તો ઘણી બધી સમસ્યાઓ એમાં થઈ શકે છે। પ્રાકૃતિક નિયમોનું પાલન કરવાથી જ માનવી પર વિજય મેળવી શકે છે। એટલે આ જે પ્રાકૃતિક બાબતો છે એનું પાલન દરેક માનવીએ કરવું પડશે। સાંસ્કૃતિક પરિબળો અને પ્રાકૃતિક પરિબળો વચ્ચેના સંબંધો નિરંતર પરિવર્તનશીલ રહે છે। એટલે કે પ્રાકૃતિક પરિબળો અને સાંસ્કૃતિક પરિબળો વચ્ચેના જે સંબંધો છે નિરંતર પરિવર્તનશીલ એટલે બદલાતા રહે છે। પરિવર્તન થવું એટલે બદલાવ આવવું। આમ માનવ કલ્યાણલક્ષી અભિગમ સામાજિક ન્યાયનો હેતુ સિદ્ધ થાય છે। તે માટે વિશ્વના બધા જ માનવોનો સૃષ્ટિના બધા જ સંસાધનો પર સમાન અધિકાર પ્રસ્થાપિત કરે છે। એટલે કે માનવ કલ્યાણલક્ષી અભિગમ સામાજિક ન્યાયનો હેતુ સિદ્ધ થાય તે માટે વિશ્વના બધા જ માનવોનો સૃષ્ટિના બધા જ સંસાધનો પર સમાન અધિકાર પ્રસ્થાપિત કરે છે। દુનિયાનો કોઈ પણ માણસ હોય તો જે કોઈ નદીઓ હોય અથવા પર્વતો જંગલો જે કઈ વસ્તુ જમીન છે એમાં બધાનો સહિયારો, દાખલા તરીકે એક નદી હોય તો એક વ્યક્તિની નદી કહી ના શકાય, એક દેશ એના ઉપર આધાર નથી કે આ અમારે અમે આનું જ પાણી વાપરી શકીએ। જે નદી જતી હોય તો એમાં દરેક વ્યક્તિ દરેક દેશ એ નદીનું પાણી વાપરી શકે લઈ શકે અને ઉપયોગ કરી શકે। એવી રીતે પર્વતો આપણે એન્ટાર્કટિકા જે ખંડ છે એમાં માનવ વસ્તી નથી રહેતી, તો બધા પ્રયોગ કરવા માટે જાય છે દુનિયાના બધા લોકો, તો એ બધાનો એમાં સમાન અધિકાર છે। આ વિચારધારા સમજાવે છે કે ગરીબી, ભૂખમરો, ગૃહયુદ્ધો, અરાજકતા, રંગભેદ અને આતંકવાદ વગેરે સામાજિક અને આર્થિક સમસ્યાઓ સંપૂર્ણ રીતે દૂર થાય તો જ માનવ કલ્યાણ શક્ય બનશે। એટલે કે આ વિચારધારા એવું સમજાવે છે કે ગરીબી જો દૂર કરવી હોય, ભૂખમરો છે, ગૃહયુદ્ધો, અરાજકતા, રંગભેદ અને આતંકવાદ વગેરે સામાજિક અને આર્થિક સમસ્યાઓ જો સંપૂર્ણ રીતે દૂર થાય તો જ માનવ કલ્યાણ શક્ય બને। આ બધી વસ્તુઓ જે સમસ્યાઓ છે માનવીની એ બધી દૂર થાય તો માનવ કલ્યાણ થયું કહેવાય, એટલે કે માનવનો વિકાસ થયો કહેવાય। આમ માનવ ભૂગોળ અભ્યાસના ભિન્ન ભિન્ન અભિગમો માનવને કેન્દ્ર સ્થાને રાખી માનવીના ઘર તરીકે પૃથ્વીના અભ્યાસનું દિશાદર્શન કરાવે છે। એટલે કે માનવ ભૂગોળ અભ્યાસના ભિન્ન ભિન્ન અભિગમો, જુદા જુદા અભિગમો જે છે એ બધા અભિગમો માનવને કેન્દ્ર સ્થાને રાખીને માનવીના ઘર તરીકે પૃથ્વીના અભ્યાસનું દિશા દર્શન કરાવે છે। હવે અહીંયા આપણે પાઠ પૂરો કરીએ છીએ અને તાસ પણ પૂર્ણ કરીએ છીએ। હવે આવતા તાસમાં આપણે પાઠ 2 છે, પ્રકરણ 2 એનો અભ્યાસ કરીશું। Thank you.